હેલો એવરીવાન વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ અને બે લાઇકોનને પ્રેસ કરવાનું ના ભૂલતા તો મારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને પહોંચશે અને મારા વિડિયોને આંઠ સુધી જરૂર જોજો તો આજે આપણે બનાવીશું ચૂરમાના લાડુ અને ગણપતિ દાદાને ચડાવવાય તેવા તો ઘઉંનો ચાડો લોટ લઈશું એક વાટકી ઘી દળેલી ખાંડ અને ડ્રાય ફ્રૂટ કાજુ બદામ ઇલાયચી પાવડર તો ચલો સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં ત્રણ કપ ઘઉંનો જાડો કરકરો લોટ લઈશ તો આપણે કોઈપણ કપનો માપ લઈ લેવાનો છે તો આપણા લાડુ પરફેક્ટ માપ સાથે બનશે તો અહીંયા મેં ત્રણ કપ ઘઉંનો જાડો કરકરો લોટ લીધો છે એ પહેલાંથી જ મેં ચાડીને લઈ લીધો છે સારી રીતે હવે આપણે એમાં ત્રણ ચમચી ઘી એડ કરીશું તમે ચાહો તો તેલનું પણ મોણ આપી શકો છો મેં અહીંયા ત્રણ ચમચી ઘી લીધું છે ત્રણ કપ લોટમાં હવે આપણે લોટને સારી રીતે મસડીને મિક્સ કરી લઈશું ઘીમાં આ રીતે તો લોટ આપણો સરસ રીતે મિક્સ થઈ ગયો છે આ રીતે વાળીને આપણે જોઈ લઈશું કે આપણું મૌન બરાબર છે હવે આપણે થોડું થોડું ગરમ પાણી કરીશું ગુનગુનું પાણી એક કપ લઈશું જે કપ લોટ માટે લીધો તો એક કપ માપ આપણે લઈશું એટલું જ પાણી યુઝ કરવાનું છે જો વધારે યુઝ કરશો તો આપણો લોટ મુઠિયા વડે નહીં ઢીલો થઈ જશે તો આ રીતે પરફેક્ટ માપ સાથે એક કપ પાણી યુઝ કર્યું છે મેં હવે આપણે આ લોટમાંથી મુઠિયા વાળી લઈશું તો હાથની મદદથી આ રીતે પ્રેસ કરી આપણે મુઠિયા વાળી લઈશું તો ત્રણ કપ લોટમાં એક કપ પાણી યુઝ કર્યું છે મેં છે ને સિમ્પલ માપ હવે આપણે આ લોટમાંથી બધા જ મુઠિયા વાળી લઈશું આ રીતે પ્રેસ કરીને તેલમાં છૂટા ના પડે એ રીતે આપણે મુઠિયા વાળી લેવાના છે તો મુઠિયા વળાઈ ગયા છે હવે મેં પહેલાંથી જ તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું ગેસ પર તો તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે મુઠિયાને બે બેચમાં તળ તળી લઈશું તો પહેલાં ત્રણથી ચાર મુઠિયા એડ કરીશ ફરી બીજી બેચમાં ત્રણથી ચાર મુઠિયા એડ કરીશ એ રીતે આપણે બે વખતમાં તળી લઈશું તો તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ આપણે મીડિયમ આંચ પર રાખીશું જો હાઈ ફ્લેમ રાખશો તો મુઠિયા આપણા બહારથી બળી જશે અને અંદરથી કાચા રહેશે તો મીડિયમ ગેસની ફ્લેમ રાખીને આપણે ત્રણથી ચાર મિનિટ સુધી આ રીતે આપણે એને સાતળી લેવાના છે તો મુઠિયાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું તો આપણે લો મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને તળવાના છે હવે આપણે એક વાસણમાં કા ઠંડા થવા માટે કાઢી લઈશું અને આ આ રીતે આપણે ખલના દસ્તાથી પ્રેસ કરીને મુઠિયાને છૂટા પાડી લઈશું અને ઠંડા કરી લઈશું આ રીતે તો મુઠિયા આપણા ઠંડા થાય એટલે આપણે એનો ચૂરમો કરી લઈશું તો અહીંયા મેં હાથથી મસડીને જ ચૂરમો કરી લીધો છે જો તમને મિક્સીની જરૂર લાગે તો મિક્સી એડ મિક્સીમાં એડ કરી અને ગ્રાઇન્ડ કરી લેવાના તો મેં અહીંયા હાથથી જ આ રીતે મસડીને ભૂકો કરી લીધો છે હવે ચાળી લઈશ અને મોટા મોટા જે મુઠિયા ઉપરથી કડક ભાગ જે વધશે એને આપણે મિક્સીમાં પીસી લઈશું તો આ રીતે આપણે ચાળી લઈશું જેથી લાડુ બનાવવામાં મુઠિયાના મોટા ભાગ નડે નહીં તો આ રીતે મુઠિયાના મોટા મોટા ભાગને આપણે ફરી મિક્સીમાં પીસી લઈશું તો આ રીતનું આપણે પીસીને રેડી કરી લઈશું હવે આપણે એ જ કઢાઈમાં ફરી પીસેલા મુઠિયાને એડ કરી લઈશું આ રીતે અને થોડા થોડું ગરમ થાય કડાઈ એટલે આપણે એમાં એક કપ શુગર એડ કરીશું એકથી દોઢ કપ જમે જેવું તમે મીઠું ખાતા હો એ પ્રમાણે એક ચમચી ઇલાયચી પાવડર કાજુને બદામ મેં કટિંગ કરી લીધા હતા લગભગ ચારથી પાંચ ચમચી જેટલા બધી જ વસ્તુ આપણે મિક્સ કરી લઈશું હવે આપણે એમાં ચારથી પાંચ ચમચી ઘી એડ કરીશું તો અહીંયા મેં ચારથી પાંચ ચમચી ઘી એડ કર્યું છે જો તમને વધારે ઘી લાગે તો તમે ઓછું વધારે ઓછું કરી શકો છો તમારા હિસાબથી હવે સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી લઈશું તો અહીંયા મેં લાડુ બનાવવા માટેનું આ રીતનું ડીબું લીધું છે એનાથી આપણે લાડુડી બનાવીશું જો તમને તમારા પાસે આવું ડીબું ના હોય તો તમે હાથથી વાળીને પણ લાડુડી બનાવી શકો છો તો મેં અહીંયા ડીબાના મદદથી લાડુ બનાવ્યા છે પ્રેસ કરીને આ રીતે ભરી દેવાનું છે અને પછી પ્લેટમાં કાઢી લેવાનું છે તો આ રીતે બધા જ લાડુ આપણે બનાવી લઈશું તો છે ને એકદમ સિમ્પલ અને સરળ રીત તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરીને બતાવજો કે લાડુ કેવા બન્યા છે અને ગણપતિનો તહેવાર પણ આવી રહ્યો છે તો ગણપતિ બાપાને ચડાવવા માટે આ લાડુ ખૂબ જ સરસ અને ટેસ્ટી બનશે તો જરૂર મારી રેસીપી એકવાર ટ્રાય કરજો અને ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ